31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ખાસ કરીને દારૂ પીધા બાદ યુવકોને ઝડપી લેવા તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓને અટકાવવા માટે પોલીસે 1000 બ્રેથ એલેલાઇઝરનો ઉપયોગ કરશે. ઉપરાંત યુવતીઓની છેડતી અટકાવવા અને રોમિયોને ઝડપી પાડવા માટે મહિલા પોલીસ સાદા કપડામાં હાજર રહેશે. સાથે જ 1000થી પણ વધુ સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ સમગ્ર શહેર પર નજર રાખશે. ઉપરાંત હોટલ અને ગેસ્ટ હાઉસમાં પોલીસ પિનાક સોફ્ટવેરની મદદથી નજર રાખશે. કુલ 28 સ્થળો પર પાર્ટીની મંજૂરી માંગવામાં આવી છે, જેમાંથી 20 આયોજકોને મંજૂરી આપી દેવાઈ છે. તો નવા વર્ષની ઉજવણી દરમિયાન ટ્રાફિકને સજ્જાય તે માટે 500 પોલીસકર્મી ફરજ પર હાજર રહેશે અને 1000 જેટલા પોલીસકર્મી બાઇક પર પેટ્રોલિંગ કરશે. મહત્વનું છે કે નવા વર્ષની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થશે ત્યારે કોઈ આતંકી હુમલો ન થાય તે માટે SOG અને BDDS 3 ટીમો તૈનાત કરાશે. 31 ડિસેમ્બરને લઈને જામનગર પોલીસે જિલ્લાની નાકાબંધી કરી વાહનોમાં ચેકિંગ હાથ ધર્યું. 31ની ઉજવણી માટે કોઈ કેફી પદાર્થ કે દારૂ શહેરમાં ન આવે તે માટે પોલીસે પગલાં લીધા. પોલીસે તમામ પોઈન્ટ પર બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ હાથ ધર્યું. સુરેન્દ્રનગરમાં નગરપાલિકાના ઇન્ચાર્જ સેનિટેશન ઇન્સ્પેક્ટરે ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરતા વાહનોમાં ગેરરીતિ ઝડપી પાડી. પાલિકાના 2 ટ્રેક્ટરમાં કચરાને બદલે પથ્થરો અને રેતી ભરી હતી. કોન્ટ્રાક્ટરને આ અંગે નોટિસ પાઠવીને તેને સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલીના રાજુલામાંથી રિટાયર્ડ DYSPના ઘરેથી હરણના અંગ મળી આવ્યા, જેમાં વન વિભાગે બાતમીને આધારે ટ્રેક કરી રેડ પાડી. રિટાયર્ડ DYSPના ઘરેથી હરણ ખોપરી સહિત 4 શિંગડા મળી આવ્યા હતા. વન વિભાગે ખોપરી સહિત શિંગડાને જપ્ત કર્યા હતા અને GM ઠાકરને 25,000 દંડ ફટકાર્યો. સુરતના પૂણામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી અનાજને સડતું અટકાવવાની ટીકડી ખાઈને યુવકે આપઘાત કર્યો. મૃતકે રૂપિયા 50,000 વ્યાજે લીધા હતા, જોકે તેની સામે વ્યાજખોરે લાખોની રકમ માંગી. આથી આ પ્રકારે તેને પગલું ભર્યું. ભાવનગરના વલ્લભીપુરના ચમારડી ગામ નજીક ટ્રક અને મેજિક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 7 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા, જેમાં 3 ઇજાગ્રસ્તોને ભાવનગર SRDE હોસ્પિટલ લઈ જવાયા, જ્યારે 4 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. પાટણમાં સમીના બાસ્પા ગામમાં અંગત અદાવતમાં 2 વ્યક્તિ વચ્ચે ઘર્ષણ દરમિયાન ફાયરિંગ કરાયું. આ ઘટનામાં એક બોર્ડર વિંગનો જવાન પર ખાનગીમાં ફાયરિંગ કરાયું, જેમાં જવાનનું સારવાર દરમિયાન મોત થયું. તો ફાયરિંગની ઘટના બનતા પોલીસે ઘટનાસ્થળે બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરતના વરાછામાં કારમાં ચોરી કરવા આવતી ગેંગનો આતંક યથાવત છે. તસ્કરોએ ત્રિકમનગરના એક ઘરમાં 50,000ની રોકડ, સોના ચાંદીના દાગીનાની ચોરી કરી. વારંવાર ચોરી ઘટના બનવા છતાં વરાછા પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાના મામલે રામોલ પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે. જોકે પોલીસે બાતમીને આધારે યુવતીને ઝડપી પાડી. પોલીસે યુવતી પાસેથી 1,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. છોટાઉદેપુરના જરી ગામે 4 મહિના પૂર્વે તાંત્રિકે એક 1.5 માસની દફન બાળકી પર તાંત્રિક વિધિ કરી. આ બાળકીના મૃત શરીર સાથે ચીરફાડ કરીને તેના પર તાંત્રિક વિધિ કરી. આંગે મૃત બાળકીના પરિવારજનોએ કરેલી ફરિયાદને આધારે તાંત્રિક અમરસિંહ ઝડપાયો. દાહોદના કસ્બા વિસ્તારમાં 15 તસ્કરોએ સ્થાનિકો પર હુમલો કર્યો. એક સ્થાનિકના પગમાં તીર વાગતાથી ઇજાગ્રસ્ત થયો. તો આ વાતની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી અને તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી. બોટાદના રાજપરા ગામમાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળ્યો છે. નર્મદા કેનાલના સાયફનમાંથી બાળક મળી આવ્યો હતો. મૃત બાળકના પરિવારજનોએ બાળકની હત્યા કરી તેને કેનાલમાં ફેંકી દેવા એના આક્ષેપ લગાવ્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના વિજાપુરમાં આવેલા પિલવાઈ ગામે એક શખ્સે ભાગીદારોના ત્રાસથી આત્મહત્યા કરી. મૃતકે બજારમાં જઈને બાઇક પર બેસીને પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી. મૃતકે આત્મહત્યા કર્યા પહેલા ફેસબુક એકાઉન્ટ પર પોતાનો વિડીયો પણ પોસ્ટ કર્યો. તો મૃતકના ભાગીદારો માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની વાત કરી. નોંધનીય છે કે 8 મહિના પહેલા મૃતક અને તેમની કંપનીના ભાગીદારો વચ્ચે વિવાદ થયો, જેમાં તેમને પેઢીમાંથી ભાગ આપવાના બદલે કાઢી મુકાયા હતા. હાલ પોલીસે મૃતકની પેનડ્રાઈવ અને સુસાઇડ નોટ કબજે કરી તપાસ હાથ ધરી છે. અમરેલીના બગસરાની મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો. અમરેલી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડ શરૂ કરીને આ મહિલાની સારવાર હાથ ધરવામાં આવી. મહત્વનું છે કે ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના અમરેલીમાં 43 કેસ નોંધાયા. વડોદરાના ડભોઈમાં આવેલ સીતપુર ગામ પાસે ઈંટ ભરેલા ટ્રકે 2 કારને અડફેટે લીધી, જેમાં એક કાર ટ્રક નીચે ચગડાઈ ગઈ. જોકે તેમ છતાં 5 લોકોનો બચાવ થયો. જોકે કારમાં ફસાયેલી એક મહિલાને 1.5 કલાકની જહેમત બાદ બહાર કઢાઈ.
છોટાઉદેપુર માં એસટી બસ ને અકસ્માત નડ્યો. બોડેલીના હાલોલ રોડ પર આવેલ સીએનજી પંપ પાસે અકસ્માત સર્જાયો. સામેથી આવતા વાહનને બચાવવા જતા બસ ડિવાઈડર સાથે અથડાઈ, જોકે બસમાં સવાર 29 મુસાફરોનો બચાવ થયો. સુરતના બારડોલીના તીન ગામે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગી, જોકે બારડોલી ફાયર અને ગુજરાત ગેસની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગમાં કોઈ જાનહાની થઈ નથી. દાહોદના ગાંચીવાડ વિસ્તારમાં કારમાં આગ લાગી હતી, જોકે સ્થાનિકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ.